હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી હું શિવાંગ ગોસ્વામી ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જીડીએસ પોસ્ટ જે છે એના રિઝલ્ટ બાબત થોડીક વાતો કરવાની છે મિત્રો વિદ્યાર્થીઓને ઘણા બધા ડાઉટ હતા કેમ કે થોડાક સમય પહેલાં હિમાચલ પ્રદેશ અને બીજા પાંચ રાજ્યોનું પરિણામ આવ્યું ગુજરાતનું રિઝલ્ટ આવતું નથી વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા છે તો આપણે જાણીએ તેના વિશે તમામ માહિતી કે અત્યાર સુધીમાં શું શું ઘટનાઓ જીડીએસ પોસ્ટ રિઝલ્ટ બાબત બનેલી છે તો મિત્રો આપણે સૌથી પહેલાં તો એ વાત કરીએ કે રિઝલ્ટ જે છે એ ગત વર્ષના રિઝલ્ટનું મેં થોડુંક એનાલિસિસ કર્યું છે તેના આધારે આપણને જાણવા મળે કે આનું કટ ઓફ કેટલું રહી શકે તો મિત્રો સૌથી પહેલી બાબત અને સૌથી અગત્યની બાબત એ છે તમારી પોસ્ટ પ્રેફરન્સ કે તમે કઈ જગ્યાએથી પોસ્ટ ભરેલી છે કારણ કે જે હમણાં તાજેતરમાં પાંચ રાજ્યોના પરિણામ આવ્યા તેમાં મેં જોયું કે સત્તાણું સત્તાણું ટકાવાળા વિદ્યાર્થીઓ પણ આવેલા છે અને જે એસી ટકા બ્યાસી ટકા સુધીના વિદ્યાર્થીઓનો પણ વારો આવી ચૂકેલો છે પણ મિત્રો ખાસ અગત્યનું છે તમે કઈ જગ્યાએથી ફોર્મ ભર્યું છે આપણે એની પણ વાત કરીશું વિડીયોની અંદર કે કયા કયા ઝોન છે એ હાઈ કટ ઓફ ઝોન રહેશે કયા કયા મીડિયમ કટ ઓફ ઝોન હશે કયા કયા કટ ઓફ જેની અંદર એસી બ્યાસી આસપાસ કટ ઓફ રહેવાની પણ શક્યતા છે તમામ વાત આપણે કરીએ પરંતુ સૌથી પહેલાં હું તમામ યુવાનો જે છે તેને એક જ સલાહ આપવા માગીશ કે આ જે જીડીએસ પોસ્ટની અંદર તમારું સિલેક્શન થાય તે સિલેક્શન તમે ટેમ્પરરી પૂરતું રાખજો એવું નહીં કે તમને આ નોકરી મળી ગઈ એટલે તમે બીજી તૈયારી મૂકી દેશો કારણ કે જો તમને આ નોકરી મળશે તો ઓબ્વિયસ છે કે તમારા ટકાવારી જે છે એ એટી અપ હશે હવે મિત્રો જો તમારે એટી અપ પર્સન્ટેજ હશે તો તમે આજથી દસ વર્ષ પછીની પરિસ્થિતિ વિચારો કે તમે કોઈના ઘરે ટપાલ લઈને જાઓ તો એ તમારી લાયકાત ન કહેવાય પહેલી વાત બીજી વાત હાલ પૂરતું જો તમે તૈયારી કરતા હોય તો આ જોબ એટલી બધી સરસ છે કે ચારથી પાંચ કલાકની નોકરી ઉપરાંત રેગ્યુલર તમારે કોઈ ઓફિસે પણ જવાની જરૂર નહીં અમુક ગામોની અંદર જો તમને પોસ્ટ મળે તો એના અંદર તો એવો ફાયદો થાય કે તમારે કોઈ ગામની અંદર હોય તો તમારે રોજ કામે પણ ન જવું પડે જેથી કરીને તમે તૈયારી કરી શકો એટલા માટે જ આની અંદર તમે કોઈ પણ એડમિશન લેજો બીજી વાત કે કટ ઓફ કેટલું રહી શકે મિત્રો આની અંદર ખૂબ જ વેરીએશન રહેવાના છે અમુક ઝોન જે છે ધારો કે હું તમને એમ કહું કે ધારો કે અમદાવાદ છે સુરત છે વડોદરા છે ગાંધીનગર છે જે સિટી એરિયા છે એ બધાનું કટ ઓફ હાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે એમાં જગ્યાઓ વધારે હતી એની સામે તે પોસ્ટ પણ વધારે ભરાયેલી છે એટલે જો મિત્રો તમે આવા ઝોનમાં ક્યાંય પેપર ભર્યું હશે અને જો તમારે એટી એટથી ઓછા માર્ક હોય તો તમારા કોઈ ચાન્સ છે નહીં એટી એઇટથી અપ હશે તો હું એમ નથી કહેતો કે તમારો વારો આવી જ જશે પણ એટી એટથી નીચે કોઈ ચાન્સ રહેતા નથી ત્યારબાદ જો આપણે મીડિયમ ઝોનની વાત કરીએ જેમ કે ડિસ્ટ્રિક્ટ લેવલ હશે અથવા તો કોઈ તાલુકા લેવલના જે મુખ્ય સેન્ટરો હશે તેના કટ ઓફ મિત્રો એટી ફાઇવ અપ રહેવાની પૂરેપૂરી શક્યતા છે આના અંદર તમે ઓબીસી કેટેગરીની અંદર આવતા હોય તો એકથી બે નો ફેર રાખી શકો છો પરંતુ અમુક અમુક જગ્યાએ માત્ર ઓબીસીની જગ્યા છે એટલે એવી બધી જગ્યાએ પોસ્ટ ભરીને જ તમે ભર્યો છે એટલે વધારે વેરિયેશન જોવા મળશે નહીં હા એસસી એસ ટી માટે ચારથી પાંચ ટકાવારીનો ફેર પડી શકે છે પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે તમે કઈ જગ્યાએ ભરેલું છે અને સૌથી છેલ્લે જો તમે કોઈ ગ્રામ્ય લેવલે ભરેલું હશે હું તમને ગત વર્ષની વાત કરું તો એના અંદર એંશી ટકાએ એ ટકાએ એક વિદ્યાર્થીઓનો પણ વારો મહુવા તાલુકાના રાજાવદર ગામે મે એનો વારો આવેલો છે એટલે એવું કાંઈ નથી કે તમારે નેવું ટકા હશે તો જ તમારો વારો આવશે એટલા બધા ફોમ ભરાના છે બીજું કે છસો જગ્યાઓ વધારે છે આ વર્ષે ગયા વર્ષે ઓગણીસોથી આ વખતે પચીસો જગ્યા લેવાની છે તો કટ ઓફ થોડું નીચું રહી શકે પણ જો તમે ગામડાઓની પ્રેફરન્સ ભરેલી છે કે કોઈ અંતરિયાલ ગામડાઓમાં જગ્યાઓ ભરેલી છે જેના નામ પણ કોઈએ સાંભળ્યા ન હોય તો તમે એંસી ટકા સુધી તમારી જે લાયકાત છે એને ગણી શકો કે એંશી સુધી હશે તો કદાચ તમારો વારો આવી જશે બીજું મિત્રો આના ટકાવારી તો તમે થોડું જાણતા જ હશો કે પાંચ વિષયના ટકા ગણાશે સંસ્કૃત વિષયના ધોરણ દસના ટકા ગણાશે નહીં તો તેના આધારે તમે તમારું મેરિટ બનાવી લો તમે જોઈ લો અને ટૂંક સમયમાં જ મે બી ત્રણથી ચાર પાંચ દિવસ આ અઠવાડિયામાં જ તમને પોસ્ટનું રિઝલ્ટ મળવાના પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો આ હતી તમામ બાબત મેરિટ જે છે મેં તમને કીધું એમ કે ત્રણ ઝોનની અંદર આપણે ડિવાઈડ કર્યું છે અને સૌથી અગત્યની બાબત કે આ જોબને તમે ટેમ્પરરી લેજો અને તમારી તૈયારીને શરૂ જ રાખજો તો આ હતી તમામ માહિતી થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ